विद्यार्थी मित्रों वाचन अपने इंग्लिश की अंदर रीड टू हवे रीड टू जे छे एना रचयिता छे हरिंद्रनाथ चट्टोपाध्याय अने आ रीड टू एक नानकडो पॉइंट छे पण नानकडा पॉइंट द्वारा कवि आपणने बहु मोटो मेसेज आपवा मांगे छे बराबर कवि आपणने घणीवार बहु मोटो मेसेज आपवा मांगे छे कि माटी अने कड़ाना उदाहरण द्वारा पछी तलवारना उदाहरण द्वारा एकत्रित बधु भेगु करना रत्न माणिक सोनू चांदी ए बधु भेगु करनारा माटे आपणने घणो बधो सरस संदेश आपवा मांगे छे बराबर तो इन डेज गोन आई यूज्ड टू बी अ पोर्टर इन डेज गोन ए दिवसो गया कि जारे आई यूज्ड टू बी अ पोर्टर कि जारे हूँ कुंभार हतो पोर्टर एटले पोर्ट एटले गढ़ गढ़ा गढ़ना गढ़ा बना आपणे पोर्टर कहीशुं तो जारे हूँ कुंभार हतो वो वुड फील के जे अनुभव हतो His fingers, fingers એટલે આંગળીઓ મોલ્ડ એટલે ઘડવું ધ યેલિંગ ક્લે બરાબર છે યેલિંગ એટલે નરમ માટી કે જે નરમ માટી જે છે બરાબર છે એને તમે જુઓ ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ એટલે નરમ માટીને યોગ્ય રીતે કેળવી યોગ્ય રીતે નરમ માટીને ગુંદી નરમ માટીને એમાં ચાળીને એના કાંકરાઓ દૂર કરી અને યોગ્ય રીતે કેળવી યોગ્ય રીતે ગુંદીને બરાબર છે કે જ્યારે હું ઘડો બનાવવા માંગતો હતો જ્યારે હું ઘડો બનાવતો હતો બરાબર છે ચાકડા ઉપર આપણે ફેરવીને એટલે હું ઘાટ આપતો હતો ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ કે હું મારા ચાકડા ઉપર એ માટીને હું ઘાટ આપતો હતો બરાબર છે હવે જો પરિવાર કે એ દિવસો એ ગયા કે જ્યારે હું કુંભાર હતો અને હંમેશા અનુભવતો બરાબર કે હુ વુડ ફીલ એઝ અ ફિંગર વુડ ધ યેલિંગ ક્લે કે જેની આંગળીઓ દ્વારા નરમ માટી છે એને કેળવી ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ કે જેના ચકડા ઉપર ઘડા બનાવતો બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન પરંતુ મને હવે છેલ્લે છેલ્લે ડાપણ થયું બરાબર છે કે ડેડ પ્રાઇડ હેઝ ડાઈડ અવે બરાબર છે કે મેં હવે એ માટલા બનાવવાનું બંધ કરી દીધું છે આઈ હેવ સ્ટીસ્ડ ટુ બી ધ પોર્ટર માટલા ઘડવાનું બંધ કરી દીધું છે એન્ડ હાવ લર્ન ટુ બી ધ ક્લે કે મારે હવે માટી બનવું છે જો ફરી વાર કે ઇન ડેઝ ગોન આઈ યુઝ ટુ બી અ પોર્ટર એ દિવસો હતા જ્યારે ભારતો વુડ ફીલ હિઝ ફિંગર કે જે કોની પોતાની આંગળીઓ વળી વુડ ધ યેલિંગ ક્લે પોતે ચીકણી માટી છે એને કેળવીને ગુંદીને ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ એને પોતાના ચાકડા ઉપર માટીને ચડાવીને બરાબર આ હું જ્યારે માટલા બનાવતો હતો કોટ બનાવતો હતો બરાબર બટ થ્રુ વિઝડમ લેટલી વોન પરંતુ છેલ્લે છેલ્લે મને ડાપણ થયું ધેટ ટ્રાઇડ હેઝ ડાઈડ અવે બરાબર છે એટલે એ ડાપણ મેં કહી દીધું કે મેં હવે માટલા બનાવવાનું બંધ કરી દીધું છે બરાબર મારે હવે માટલા નથી બનાવવા પણ મારે હવે માટી બનવું આઈ હેવ ટુ લર્ન ટુ બી ધ ક્લે ક્લે એટલે માટી તો મારે માટલા નથી બનાવવા પણ મારે માટી બનવું છે જો કે આ કુંભારના ઉદાહરણ દ્વારા હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય આપણને એવું કહેવા માંગે છે કે કુંભાર માટીમાંથી માટલા તો જ બનાવી શકે કે જે માટીને કેળવે બરાબર એટલે કે માટલાનો આધારસ્તંભ જે છે એ કુંભાર નથી પણ એ માટી છે બરાબર માટીને યોગ્ય રીતે કેળવવામાં આવે માટીને યોગ્ય રીતે ગૂંધવામાં આવે માટીને યોગ્ય ઘાટ આપવામાં આવે તો અને માત્ર તો જ તેમાંથી માટલા બનાવી શકાય છે બરાબર એટલે કુંભાર એમ કહે છે કે મેં માટલા ઘડવાનું મેં બંધ કરી દીધું છે પણ મારે પોતે માટી બનવું છે બરાબર કે તો કે માટીમાં જે ગુણ છે ચિકાસપણાનો કે જેના દ્વારા માટલો બને છે એમ જીવનની અંદર આપણે કંઈક મૂળભૂત આપણો ગુણ એવો છે કે બરાબર કે જેના દ્વારા બરાબર કોઈ આપણને કંઈક બનાવી શકે એ સ્ટુડન્ટની અંદર જ એ વસ્તુ પડેલી છે
જે શિક્ષક દ્વારા એને કેલ્વિનની ઘડીની એને એક સિતારો બનાવે છે, બરાબર, જળવતો સિતારો. પણ ખરેખર કે એ વસ્તુ માટીમાં રહેલી છે એ કવિ કહેવા માંગે છે. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોર્ટ થ્રુ હુઝ પેન, બરાબર છે, કે ઇન અધર ડેઝ બીજા દિવસોની અંદર, બરાબર છે, આઈ યુઝ ટુ બી અ પોઈન્ટ, બરાબર, કે હું પોતે કવિ બનવા માંગતો થ્રુ હુઝ પેન, બરાબર, અ નંબર ઓફ સોંગ વુડ કમ, કે જેની પેન વડે, બરાબર, માણસોના દિલ જીતવા માટે તમે જુઓ કે અનેક ગીતો રચાયા. જો ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોઈન્ટ, બરાબર, કે અમુક દિવસોની અંદર કે હું પોતે કવિ બન્યા કરતો હતો, એટલે કવિ હતો. થ્રુ હુઝ પેન, કે જેની પેન વડે, અ નંબર ઓફ સોંગ વુડ કમ, અનેક ગીતો બહાર આવતા હતા, અનેક ગીતો રચતો હતો, અનેક ગીતો બનાવતો હતો. અ નંબર ઓફ સોંગ વુડ કમ ટુ વિન હાર્ટ્સ ઓફ મેન, કે અનેક ગીતો દ્વારા હું લોકોનું હૃદય જીતતો હતો, લોકોનું દિલ જીતી શકતો હતો. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ હવે મને એક નવું જ્ઞાન થયું છે, બરાબર છે, થ્રુ ન્યૂ ગોટ નોલેજ નવું જ્ઞાન થયું છે, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, બરાબર, આથી મારે હવે કવિ નથી બન્યું, મારે મેં કવિ બનવાનું બંધ કરી દીધું છે. આઈ હેવ સીઝ ટુ બી અ પોઈટ, સીઝ એટલે બંધ કરી દેવું, મેં કવિ બનવાનું બંધ કરી દીધું છે. આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને હું ગીત બનતા શીખ્યો છું. હવે કવિ છે આ ફકરા દ્વારા કવિ એવું કહેવા માંગે છે કે એ દિવસોમાં હું કવિ બન્યા કરતો હતો અને કવિની કલમથી અનેક સુંદર સુંદર કવિતાઓ ગીતો રચાતી હતી, જેના દ્વારા અનેક લોકો એ ગાતા અને દિલ ખુશ કરી, દિલ ખુશ કવિની કવિતાઓ દ્વારા પોતે કરી શકે. પરંતુ કવિ કહે છે કે મને હવે નવું જ્ઞાન છે કે મારે કવિ નથી બનવું પણ ગીત બનવું છે. કેમ? ભલે એ ગીત કવિના હૃદયમાંથી ઉદ્ભવેલું હોય પણ લોકો આનંદ માણે છે ગીત દ્વારા, કવિ દ્વારા નહીં, કવિ દ્વારા લખાયેલા ગીતથી આનંદ માણે છે, બરાબર, કવિ વડે આનંદ નથી માણતા. એટલે કવિ એમ કહે છે કે મારે કવિ નથી બનવું પણ ગીત બનવું છે. કેમ? હંમેશા ગીત અમર હોય છે, ગીત લખનાર કે ગીત ગાનાર અમર નથી હોતો, બરાબર. લોકો એ ગીતને યાદ કરે છે, બરાબર, લોકો એ ગીત ગુનગુનાવે છે, લોકો ગીત દ્વારા પ્રેરણા મેળવે છે. તો બીજા ફકરાની અંદર પણ કવિએ બહુ સરસ શબ્દોમાં લખ્યું છે. ફકરા નંબર 3 એમ કહે છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, કે એ દિવસો હું તલવાર ભણતો. લોહાર છે, એ તલવાર લોખંડને ગરમ કરી એને યોગ્ય ઘાટ આપે, બરાબર, અને એને યોગ્ય રીતે ચમકાવે, એને અનેક વાર ગરમ કરે, અનેક વાર તપાવે અને તલવાર બનાવે છે. તે દિવસો હું તલવાર બનાવતો હતો. વિચ ઓન હંડ્રેડ્સ બેટલ ફિલ્ડ, કે જે સેંકડો યુદ્ધભૂમિની અંદર ગ્લિટર, જે ચમકતી ગ્લિમ્ડ એન્ડ શોન, અને તે જે છે એ જગારા મારતી, ચળકાટ મારતી, અનેક યુદ્ધભૂમિઓમાં યુદ્ધ જીતેલી એ તલવારો હતી, બરાબર. બટ નાવ ડેટ આઈ એમ બ્લેમિંગ વિથ સાયલેન્સ ઓફ લોર્ડ, પરંતુ હવે મને ઐશ્વર્ય શાંતિનો અનુભવ થાય છે, કુદરતી શાંતિ, કે તલવારથી ક્યારેય કોઈનું કલ્યાણ નથી થયું, બરાબર, તલવારથી, શસ્ત્રથી ક્યારેય કોઈનું કલ્યાણ નથી થયું, એ મારવામાં કે કાપવામાં કે જીવ લેવામાં જ કામ લાગે છે. એટલે હવે મને એવું જ્ઞાન થયું છે, બરાબર છે, હવે ઐશ્વર્ય જ્ઞાન થયું છે, બરાબર, દેટ આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર, એટલે મેં તલવાર બનાવવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને તલવાર બનતા શીખ્યો છું. આજે તમે જુઓ તમને ખ્યાલ આવશે કે તલવાર બનાવનાર ફક્ત તલવાર બનાવી નાખે છે પણ એ તલવારથી હજારો લોકોનો જીવ જાય છે, બરાબર છે. એ તલવાર નિમિત્ત માત્ર બને છે, જીવ લેનાર કોઈ બીજા હોય છે, પણ એ તલવાર હતી એટલા માટે હજારો લોકોના જીવ ગયા. જો તલવાર જ ન હોય તો જીવ જાત જ નહીં, સિમ્પલ. એટલે કવિ એવું કહેવા માંગે છે આ ફકરામાં કે આપણે ક્યારેય પણ અશાંતિ કે યુદ્ધ કે ઝઘડાથી ક્યારેય વિશ્વનું કલ્યાણ કરી શકવાના નથી.
થી વિશ્વનું કલ્યાણ ભાઈચારા દ્વારા વિશ્વનું કલ્યાણ પોતાનું બલિદાન આપવામાં વિશ્વનું કલ્યાણ બીજાનું હિત ઈચ્છવામાં જ આપણે કરી શકીએ છીએ એટલે કવિ તલવારના ઉદાહરણ દ્વારા કહે છે કે એ દિવસોમાં હું તલવાર ગણનાર હતો હું તલવાર બનાવતો હતો અને તલવાર મારી બનાવેલી તલવાર જગારા મારતી ઝળહળતી અને અનેક યુદ્ધભૂમિની અંદર તકરાટ મચાવતી બરાબર પણ મને એવું જ્ઞાન ઐશ્વર્ય જ્ઞાન થયું છે અને એક શાંતિનો અનુભવ થયો છે એટલે મેં તલવાર બનાવવાનું બંધ કરી દીધું છે પણ હું તલવાર બનવા માંગુ છું તલવાર બનાવનાર નહીં છેલ્લો પ્રશ્ન બહુ સરસ છે બરાબર એનો બેગોન ટાઈમ્સ એ દિવસોની અંદર એક સમય હતો બરાબર કે જૂના સમયમાં બેગોન એટલે જૂના સમયની અંદર એક સમય હતો આઈ યુઝ ટુ બી અ ડ્રીમર જ્યારે હું સ્વપ્નશીલ હતો મિત્રો સ્વપ્ન જોવા બહુ સારી વાત છે જે સ્વપ્ન જોવે એના જ સપના સાકાર થવાની શક્યતા રહે છે સપના જોવા એ બહુ ખોટી વાત નથી અત્યારે તમારી ઉંમર એવા પ્રકારે છે 16, 17, 18, 19 આ બધી ઉંમર એવી કે જે ડ્રીમફુલ ઉંમર આમાં તમે જો મહેનત કરી લો તમે અચીવ કરી લો તમે તમારું ધ્યેય સિદ્ધિ કરી લો ધ્યેય સિદ્ધિ તમે જો કરો તો તમારું જીવન કલ્યાણ થઈ જાય તમારું જીવન અલૌકિક બની જાય તમારું જીવનની અંદર તમે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો પણ તો ને માત્ર તો જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો કે જો તમે ધ્યેય પ્રાપ્તિ માટે જોયેલા સપનાને પૂરા કરવા માટે તમે મહેનત કરો બરાબર એટલે કવિ એમ કહે છે કે બેગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર એક સમય હતો કે જ્યારે હું એક સપના જોનાર હતો સપનશીલ હતો બરાબર હુ વુડ હાઈલ બરાબર છે ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલ્સ ઓફ એમરલ્ડ એન્ડ પર્લ કે હું હંમેશા ગેરરીતિપૂર્વક બરાબર હું હંમેશા ગેરરીતિપૂર્વક ખરાબ રીતે અવળા માર્ગે બરાબર માણેક અને મોતી એમરલ્ડ એન્ડ પર્લ માણેક અને મોતી ભેગા કરનાર મિત્રો આજે આપણને ખબર છે કે ધન દોલત ઐશ્વર્ય પૈસા માટે જ માણસ જીવે છે પૈસા માટે જ બધું કરે છે અને એક દિવસ એ પૈસો જ એનો જીવ લે છે એ બધું અહીંયા મૂકી અને એ વયો જાય છે એને પોતાને એ ખબર નથી કે આ જેની માટે હું લડું છું જેની માટે હું યુદ્ધ કરું છું જેની માટે હું મરી રહ્યો છું બરાબર એ વસ્તુ મૂકીને હું વયો જઈશ એ મને મળવાનું નથી મારા ઉપયોગમાં આવવાનું નથી આ સિમ્પલ વાત છે મિત્રો આવા હજારો લોકો છે કે જે પોતાની સંપત્તિનો પોતે ઉપયોગ કરી શકતા નથી પણ એ સંપત્તિ માટે જ તે મરે છે અને સંપત્તિ જ એને મારે છે જરૂર મુજબનો પૈસો બરાબર છે પણ અનહદ પૈસો અને પૈસાની જે ગેલછા ગેરરીતિ કરવી પૈસા માટે કૌભાંડો કરવા બરાબર અને એ પૈસો મૂકી અને એ જ વ્યક્તિ છે એ પોતે દુઃખના માર્ગે આગળ ચાલ્યો જાય છે એનો અંત છે એને મૃત્યુ તરફ આવે છે બરાબર તો કવિ કહે છે કે મેં ગેરરીતિ રીતે આ અનેક પ્રકારના હીરા માણેક બધું ભેગા કરવામાં મારો સમય બગાડ્યો અને ખરાબ રીતે ખોટી રીતે ગેરકાનૂની રીતે મેં આ બધી વસ્તુ ભેગી કરી છે ધીરુભાઈ અંબાણીના એક શબ્દો મને યાદ આવે છે હમણાં એમને ઓળખથી નિમિત્તે રિલાયન્સ વાળા બુક મોકલાવી તેમાં લખી દીધું એક સમય એવો હતો કે એ પોતે એકવાર પોતાના ફોન બધું બંધ કરીને ચોરવાડ આવી ગયો અને કોઈને કીધું નહીં કે હું ક્યાં જાઉં છું પોતે એટલા કંટાળી ગયા પોતે એટલા કંટાળી ગયા પોતાની અબજો ખરબોની સંપત્તિ મૂકી અને પોતે એકલા ટુલા ચોરવાડેનું કામ છે આવી અને પોતે ચિંતન કર્યું કે ખરેખર આ બધી વસ્તુ છે બરાબર એ હું ભોગવી શક્યો છું હું ભોગવવાનો છું આવું મૂકીને જ મારે જવાનું છે અને મિત્રો તેમ છતાં એ સંપત્તિનો મોહ છોડી ન શક્યા અને એ સંપત્તિ એ જ એનો જીવ લીધો એટલે એ સંપત્તિના આઘાતમાં જ એનો બ્રેન સ્ટ્રોક આવી ગયો
બરફ અને પોતે એક્સપાયર થઈ તો હવે એમ કહે છે પરંતુ હવે હું એ બધી વસ્તુ છોડવા માંગુ છું બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ પરંતુ હવે ઈશ્વરના શરણમાં આવી ગયો છું ઈશ્વરના શરણમાં હું પડી ગયો છું એટલે આઈ હેવ સીઝ ટુ બી ડ્રીમ એટલે મેં સપના જોવાનું બંધ કરી દીધું છે એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ અને હું સપના બંધ થઈ ગયો છું મારે સપના જોવા નથી પણ સપનું જ બનવું છે બરાબર છે તમે જો તમે સપના જોતા હશો કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનો એમબીએ બનો બરાબર પણ તમે સપના જોના છો પણ તમે પોતે તમારા સપના જોના છો પણ તમે છે તમારા મા બાપનું સપનું છો તમે સપના જોના છો પણ તમારા મા બાપની આંખની અંદર તમને જોશે એટલે ભવિષ્યનો એને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દેખાશે ભવિષ્યનો એને સીએસ દેખાશે ભવિષ્યનો કોઈ મોટો બેંક ઓફિસર દેખાશે બરાબર તો સપના જોનારી પણ સપનું બનતા શીખે કે તમે કોકનું સપનું બનો કે આ વ્યક્તિ આ મારો દીકરો બરાબર કે આ મારી દીકરી બરાબર એ મારો આધાર બનશે બરાબર એ તમે કોકનું સપનું બનો એટલે કવિ એ છેલ્લે એ કહેવા માંગુ છું કાલે પ્રેમ આગળ વધતા